નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ઇંગ્લિશ સ્વાધ્યાન પોથીનું પહેલું યુનિટ જોવાના છીએ, વેર વેર યુ. તો મિત્રો, આ વર્ષે જે ઇંગ્લિશની નવી સ્વાધ્યાન પોથી આવેલી છે ધોરણ 6, એમનું પહેલું યુનિટ છે વેર વેર યુ. તો મિત્રો, અહીંયા એમનું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના સ્વાધ્યાન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. બીજું મિત્રો, કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારના સ્વાધ્યાન પોથીના સોલ્યુશન આવે તો તરત જ તમને ખ્યાલ પડે. અને તો શરૂ કરીએ મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વાધ્યાન પોથી આવેલી છે ઇંગ્લિશની, એમનો પહેલો યુનિટ છે વેર વેર યુ. તો તમે જોઈ શકો છો પહેલો યુનિટ વેર વેર યુ. તો અહીંયા એક્ટિવિટી આપી છે પહેલી, કે નીચે શબ્દ રમતમાંથી શબ્દ શોધો અને તેમના ઉપર વર્તુળ કરો, દોરો. એ શબ્દ આડા કે ઊભા હોય તો શબ્દ ડાબી અને જમણી બાજુએ આપેલ છે. ઉદાહરણ પણ અહીંયા આપેલા છે. તો મિત્રો, અહીંયા તમારે આ રીતનું વર્ટિકલ એટલે ઊભું અને હોરિઝોન્ટલ એટલે આડું છે એ કરવાનું છે. તો અહીંયા તમને એક ઉદાહરણ પૂર રાઇટ અને ફાઇટ. તો મિત્રો જુઓ, અહીંયા આ રાઇટ, આર આઈ જી એચ ટી, રાઇટ, અને અહીંયા આડું છે ફાઇટ. ત્યાર પછી ટોલ અને બોલ. તો અહીંયા ટોલ વર્ટિકલ એટલે ઊભું, ટોલ આ રીતનું, અને હોરિઝોન્ટલ એટલે આડું, બોલ. તો આ રીતના તમારે શબ્દ છે અહીંયા કરેલા છે. સેન્ડ અને લેન્ડ, તો અહીંયા તમે જોઈ શકો છો. ફ્રી અને ટ્રી, તો અહીંયા દોરેલા જ છે ફ્રી અને ટ્રી અહીંયા. ત્યાર પછી ગુડ અને ફૂડ, તો એ પણ તમારી સામે છે અહીંયા, આ ગુડ અને ફૂડ, આ ટ્રી અને ફ્રી, આ છે સેન્ડ અને લેન્ડ, આ ટોલ અને બોલ, અને આ રાઇટ અને ફાઇટ. તો આ રીતના તમે અહીંયા જોડી શકો છો. ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો, એક્ટિવિટી બીજી આવે છે. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા મિત્રો, તમારે એક્ટિવિટી બીજી છે, એમાં દાબેલી, પાણીપુરી, ચોકલેટ, ચોકોબાર, ઢોસા અને પીઝા આટલી આઈટમ આપી છે, 6 આઈટમ. મહેશ, ગીતા, મંજુ, દિનેશ ને હુસેન, એમને જે આઈટમ છે એ કઈ કઈ છે એની સામે એને ટીક માર્ક કર્યું છે. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા મિત્રો, રાઇટ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એમાં પહેલું છે હાઉ મેની ફ્રેન્ડ્સ હેવ એ સિલેક્ટેડ દાબેલી. તો કેટલા મિત્રોને દાબેલી ભાવે છે, તો તમે કોષ્ટકમાં જુઓ તો મહેશ, મંજુ, દિનેશ અને હુસેનને દાબેલી ભાવે છે. તો આપણે નીચે લખવાનો છે એનો જવાબ, ફોર ફ્રેન્ડ આર સિલેક્ટ દાબેલી. હુ ચૂઝ પાણીપુરી, કોણ પાણીપુરી પસંદ કરે છે? ગીતા, મંજુ, દિનેશ એન્ડ હુસેન ચૂઝ પાણીપુરી. ત્રીજું, વોટ ડીટ મહેશ લાઈક? મહેશ લાઈક દાબેલી, ચોકલેટ, પીઝા, ઇટીસી. ચોથું, ઇઝ ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ? યસ, ઢોસા ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ. પાંચમું, હુ સિલેક્ટેડ પીઝા? મહેશ એન્ડ દિનેશ સિલેક્ટેડ પીઝા. છઠ્ઠું, ડીડ યંગ સિલેક્ટેડ, ડીડ એની વન સિલેક્ટ સેન્ડવિચ? નો, એની વન નો સિલેક્ટ સેન્ડવિચ. ત્યાર પછી છઠ્ઠું, ડીડ એની વન સિલેક્ટ સેન્ડવિચ? તો કે નો, એની વન નો સિલેક્ટ સેન્ડવિચ. સાતમું, હુ ડિસલાઇક ચોકોબાર? મહેશ, ગીતા, દિનેશ એન્ડ હેસિન ડિસલાઇક ચોકોબાર. આઠમું, નો બડી સિલેક્ટ ફેલ, ટ્રુ એન્ડ ફોલ્સ? તો ટ્રુ. તો આ રીતના આપણે બીજી એક્ટિવિટી જોઈ. ત્યાર પછી આપણે ત્રીજી એક્ટિવિટી જોઈએ. તો ત્રીજી એક્ટિવિટીની અંદર એવું કહે છે કે રાજના પિતાજી ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો કંડલા, કચ્છ મંડે, સાયન્સ સિટી અમદાવાદ ટ્યુઝડે, સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ વેનસડે, સી બીચ દીવ થર્સડે, તિથલ વલસાડ ફ્રાઈડે અને તાપી સુરત સેટરડે. તો આ રીતના આપણે કોષ્ટક આપ્યું છે, એના દ્વારા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એક ક્વેશ્ચન છે, વેર વોઝ રાજ ફાધર ઓન મંડે? રાજ ફાધર્સ વોઝ કંડલા કચ્છ ઓન મંડે. બીજું, વેન વોઝ હી એટ તાપી?
હી વોઝ એટ તાપી ઓન સેટરડે. ત્રીજું, વેર વોઝ હી ઓન થર્સડે? હી વોઝ સાયન્સ સિટી અમદાવાદ ઓન થર્સડે. ચોથું, વેન વોઝ હી એટ દીવ? હી વોઝ એટ દીવ ઓન થર્સડે. પાંચમું, વેર વોઝ હી ઓન વેનસડે? હી વોઝ સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ ઓન વેનસડે. છઠ્ઠું, વેર વોઝ હી ઓન ફ્રાઈડે? હી વોઝ એટ તિથલ વલસાડ ઓન ફ્રાઈડે. સાતમું, વેર વોઝ હી ઓન મંડે? હી વોઝ કંડલા કચ્છ ઓન મંડે. ડીડ રાજ ફાધર ટ્રાવેલ ફોર 15 ડે? નો, રાજ ફાધર ટ્રાવેલ ફોર ઓનલી 6 ડે. નવમું, નેમ ધ પ્લેસ વિચ આર નિયર ધ સી? કંડલા કચ્છ સોમનાથ ટેમ્પલ. કંડલા કચ્છ સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ. સી બીચ દીવ એન્ડ તિથલ વલસાડ. તો મિત્રો, આ એવું કહેવામાં છે, નજીકના સ્થળોમાં જ્યાં દરિયા કિનારો, કંડલા કચ્છ સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથમાં, પછી સી બીચ દીવ અને તિથલ તો કે વલસાડ. દસમું, વેન ડીડ હી વિઝિટ રિલિજિયન્સ પ્લેસ? હી વિઝિટેડ રિલિજિયન પ્લેસ ઓન વેનસડે. હાઉ મેની પ્લેસ ડીડ હી વિઝિટ? હી વિઝિટેડ 6 પ્લેસ. તો આ રીતની આપણી ત્રીજી એક્ટિવિટી હતી. ત્યાર પછી ચોથી એક્ટિવિટી, નીચે અજયની ડાયરીનું પેજ આપેલું છે, તે ક્યાં અને ક્યારે હતો તે સમય અને સ્થળ આપેલા છે, તેના આધારે છેલ્લા કોલમમાં વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા મિત્રો પાંચમી ચોથી એક્ટિવિટી છે, એના વાક્ય પૂરા કરવાનું છે. ટાઈમ, વેર હી વોઝ, ધ ફૂલ સેન્ટેન્સ. 9 AM એટ હોમ. તો વાક્ય આ રીતનું બનશે, હી વોઝ એટ હોમ એટ 9 o'clock. હવે 10 AM, તો એટ ધ ઓફિસ. હી વોઝ એટ ઓફિસ એટ 10 o'clock. તો કે 12 AM, ઇન મિટિંગ. હી વોઝ ઇન મિટિંગ એટ 12 AM. 1 PM, એટ ધ ડાઇનિંગ ટેબલ. એટ 1 o'clock, હી વોઝ એટ ડાઇનિંગ ટેબલ. 3 PM, ઓન ધ વે બાયોનરી. એટ 3 o'clock, હી ઓન ધ વે બાઉન્ડ્રી. 5 PM, વિથ હિઝ ફ્રેન્ડ. એટ 5 o'clock, હી વોઝ વિથ હિઝ ફ્રેન્ડ. 7 PM, એટ હોમ. 7 o'clock, હી વોઝ એટ હોમ. ત્યાર પછી મિત્રો પાંચમી એક્ટિવિટી આવે છે, એમાં મિસ્ટર જોશી વિશેના વાક્ય શોધીને લખો. તો અહીંયા તમને ફકરો આપ્યો છે, ફકરો વાંચવાનો છે મિસ્ટર જોશી વિશેનો, અને એના આધારે તમારા પ્રશ્નના જવાબ લખવાના છે. વાક્ય શોધીને લખવાનું છે, મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, હી ઇઝ, બરાબર. આ રીતનો તમને આખો ફકરો આપ્યો છે. તો અહીંયા આપણે નીચેના વાક્ય લખ્યા છે ફકરામાંથી શોધીને, મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, હી ઇઝ. તો મિસ્ટર જોશી વિશેનો ફકરો છે, મિસ્ટર જોશી નેવર રિમેન્સ, ને આ રીતના તમારે એના વાક્ય શોધીને લખવાના છે, જે અહીંયા લખેલા છે એ મુજબ તમે અહીંયા લખી શકો છો પાંચમી એક્ટિવિટીમાં. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠી એક્ટિવિટી. તો અહીંયા આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દની જોડીઓ પસંદ કરો અને તેમને નીચેના બોક્સમાં લખો. તો અહીંયા મિત્રો આ રીતના જે આપણે બોક્સમાં આપ્યા છે, એલાઈવ ને એબસન્ટ ને આઉટસાઇડ ને સ્ટીક ને ઓલવેજ ને કોલ્ડ ને સ્મોલ રીચ નાઇટ નેક્સ્ટ ડે ટુડે, તો આ રીતના જે શબ્દ છે એને આપણે ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દની જોડી બનાવવાની છે. તો આ રીતની જોડી બનશે, એબસન્ટ, પ્રેઝન્ટ, આઉટસાઇડ, ઇનસાઇડ, ઓલવેજ, નેવર, કોલ્ડ, હોટ, સ્ટીક, હાટલી, સ્મોલ, બિગ, બ્રીથ, ડેથ, હિયર, ધેર, નેક્સ્ટ ડે, યસ્ટરડે, ટુડે, લાસ્ટ ડે, લાઇટ, ડાર્ક ને રીચ, લીવ. તો આ રીતના તમારે મિત્રો વિરુદ્ધાર્થી શબ્દની જોડી છે એ બોક્સમાં લખવાની થશે.
ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 7, કોષમાંના શબ્દની મદદથી નીચે આપેલા ચિત્રનું વર્ણન કરો. તો મિત્રો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો, બગીચાનું છે, હિંચકા, લસરપાટી, વૃક્ષો, બરાબર. તો અહીંયા જે ચિત્ર છે એના આધારે આપણે એનું વર્ણન કરવાનું છે. તો અહીંયા જે આપણે કોષમાં શબ્દ આપ્યા છે, બ્યુટિફુલ પિક્ચર, ક્લાઉડ ટ્રી, સન, ચિલ્ડ્રન, પપ્પી, પ્લેઈંગ, એન્જોય, તો મારી રીતનું લખવાનું છે. ધીસ ઇઝ બ્યુટિફુલ પિક્ચર ઓફ ગાર્ડન. ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર. ધેર આર સમ ટ્રી ઇન ધ ગાર્ડન. ધેર આર સમ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. ધેર ઇઝ વન પપ્પી સીટ ઇન ધ ગાર્ડન. ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધેર રાઇડ્સ. તો આ રીતનું તમારે એમનું એક્ટિવિટી થશે, વાક્ય લખવાના છે. ત્યાર પછી મિત્રો, આઠમી એક્ટિવિટી આવે છે, નીચેના સંવાદો વાંચો અને તેમની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો લખવાના છે. મિત્રો, તો અહીંયા જે સંવાદ છે, મંકી અને બટરફ્લાય, આંટ, તો એમના તમારે વાંચી લેવાનું છે ફકરો, અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આ રીતના, હુ આર ટોકિંગ હિયર, મંકી, આંટ એન્ડ બ્યુટિફુલ આર ટોકિંગ હિયર. હુ વોઝ ઇન હોસ્પિટલ, ઓન એલિફન્ટ વોઝ ઇન ધ હોસ્પિટલ. ત્રીજું છે, હુ ડોનેટ બ્લડ ટુ એલિફન્ટ, તો આંટ ડોનેટ બ્લડ ટુ એલિફન્ટ. ત્યાર પછી છે ચોથું, હુ વોઝ મોર કાઇન્ડ, આંટ વોઝ મોર કાઇન્ડ. હુ વેર ટ્રુ ફ્રેન્ડ્સ, એન્ટ એન્ડ એલિફન્ટ આર એન્ટ એન્ડ એલિફન્ટ વેર ટ્રુ ફ્રેન્ડ્સ. તો આ રીતની એમની એક્ટિવિટી થશે. ત્યાર પછી આપણે નવમી એક્ટિવિટી આવે છે, એક્ટિવિટી 9, ઇઝ એમ આર વોઝ ને વેરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમ ઇઝ આર અને વોઝ વેરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ધીસ ઇઝ, તો ખાલી જગ્યામાં આવશે ઇઝ અવર સિટી. ઇટ્સ નેમ ઇઝ, અહીંયા ઇઝ આવશે રાજકોટ. વી આર લિવિંગ હેર સિન્સ 2010. ધેર ઇઝ અ ગાર્ડન ઇન ઇટ. તો આ રીતનું મિત્રો ખાલી જગ્યા તમારે પૂરવાની થશે. આ રીતની ઇઝ સિટી, ઇઝ રાજકોટ, આર ઇઝ, આર ઇઝ, બરાબર છે. આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 10, ઇઝ એમ આર હોઝ અને વેરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાન છે. માય નેમ ઇઝ રાજુ સોલંકી. આઈ મિસ માય પ્રાઇમરી સ્કૂલ ડે. ધીસ પેજ ઇઝ ફ્રોમ માય ઓલ્ડ ડાયરી. તો આ રીતની તમારે મિત્રો ખાલી જગ્યા પૂરવાન થશે. હોઝ આવશે અવર ક્લાસ ટીચર હોઝ મિસ્ટર ગોપી. સી વોઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ. માય પ્રેઝન્ટ હોઝ ઇન એટ ધ સ્કૂલ, ઇન ધેટ સ્કૂલ. માય ફાધર વોઝ ધ હેડ ટીચર એન્ડ માય બ્રધર વોઝ ટીચિંગ અસ ઇંગ્લિશ. અવર ફેમિલી આર હેપી. તો આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની થશે અહીંયા જે પૂરેલી છે એ મુજબ. ત્યાર પછી એક્ટિવિટી 11 એ આવે છે, આપેલા ફકરાને ધ્યાનથી વાંચો. તો મિત્રો આ ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો છે, અને આ ફકરો વાંચ્યા પછી 11B આપણે એક્ટિવિટી કરવાની છે. તો અહીંયા 11B એક્ટિવિટી આપી છે. 11 એમાં જે આપેલા ફકરો વાંચી અને આપ નીચે આપેલા મુદ્દાના આધારે ભૂલો સુધારો અને સુંદર અક્ષરોમાં ફરીથી લખો. તો મિત્રો અહીંયા તમારે જે આ જે ફકરો હતો એક્ટિવિટીનો એને વાંચી અને સુંદર અક્ષરોમાં ભૂલ સુધારી. કેવી ભૂલ છે? તો કે આવી સ્પેલિંગમાં કોઈ વ્યક્તિ કે નામ સંસ્થા, તો પહેલો અક્ષર કેપિટલ કરવો. કઈ ભૂલ છે? કેપિટલ કરવો. ત્યાર પછી જે આપણે ઇન્વર્ટેડ કોમા, ઉદ્ગારવાચક ચિહ્ન એવું લગાડવાનું છે. પછી ધેર ઇઝ અને ધેર આરવાળા વાક્યો લખવાના છે. તો આ રીતનો તમારે મિત્રો અહીંયા બોક્સમાં ફકરો છે ફરીથી લખવાનો છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 12 જોઈએ. તો નીચેનો સંવાદ પૂર્ણ કરો. આંટી, વેરી ગુડ મોર્નિંગ. પ્રિયા, હાવ આર યુ? આંટી, આંટી આઈ એમ ફાઇન. પ્રિયા, કેન યુ હેલ્પ મી? આંટી, યસ શ્યોર. તો આ રીતનો તમારે સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6નું સ્વધ્યન પોથી છે ઇંગ્લિશનું, એમના પહેલા યુનિટનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું.
તો મિત્રો ધોરણ છની જે આ વર્ષે નવી ઇંગ્લિશની સ્વાધ્યાન પોથી આવેલી છે એનો પહેલો યુનિટ છે વેર વેર યુ. તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના દરેક સબ્જેક્ટના એટલે કે દરેક વિષયના સ્વાધ્યાન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારા પ્લેલિસ્ટમાંથી મળી જશે.